નમસ્તે વાલા વિદ્યાર્થી મિત્રો, ધોરણ 6 વિષય વિજ્ઞાન, ચેપ્ટર નંબર 8 શરીરનું હલન ચલન. છેલ્લે આપણે માછલી પાણીમાં કેવી રીતે સરળતાથી તરી શકે છે, માછલીના કયા કયા અંગો તેને તરવામાં મદદરૂપ બની શકે છે, તેનું સમતોલન, શરીરનું સમતોલન જાળવવા, પછી પાણીમાં તેની દિશા બદલાવવા માટે તેના શરીરનું કયું અંગ તેને મદદરૂપ બને છે, કે ક્યાં ક્યાં અંગની મદદથી તે સરળતાથી તરી શકે તેની પ્રવૃત્તિ, બે પ્રશ્ન વિશે વિસ્તૃત અભ્યાસ કર્યો. ત્યારબાદ હવે આપણે સાપની ગતિ વિશે અભ્યાસ કરીશું, કે સાપ કેવી રીતે કયા અંગની મદદથી ગતિ કરે છે. તો ક્વેશ્ચન નંબર 19, સાપ કેવી રીતે ગતિ કરે છે તે સમજાવો. માછલી, વંદો, પક્ષી, ગોકળગાય, અળસિયું, આટલા પ્રાણીઓના શરીર રચના, પ્રચલનની રીતો, કયા અંગની મદદથી તેનું પ્રચલન ઝડપી અને સરળ બને તેના વિશે અભ્યાસ કર્યો. હવે સાપ વિશે જોઈએ તો સાપને પગ હોતા નથી, જે આપણને બધાને ખબર છે. તો ચાલુ કરીએ આન્સર. પેલું, સાપને પગ હોતા નથી. ને સાવ પેલા જ લેક્ચરમાં 8માં ચેપ્ટરના મેં કીધું હતું સાપની પ્રચલનની રીત કેવી હોય, તો કે સરકીને, માણસ ચાલીને, દોડીને, પક્ષીઓ પ્રચલન કેવી રીતે કરે, તો કે ઉડીને. એવી રીતે સાપ કેવી રીતે પ્રચલન કરે, તો કે નીચે જમીનમાં સરકીને પ્રચલન કરે છે. અને સાપને પગ હોતા નથી, તો સાપને શરીરમાં લાંબો કરોડસ્તંભ આવેલો હોય છે. સાપને શરીરમાં લાંબો કરોડસ્તંભ આવેલો હોય છે. કરોડસ્તંભ એટલે મનુષ્યને કેવો કરોડસ્તંભ હોય, તેવો જ કરોડસ્તંભ સાપને આવેલો હોય છે. મનુષ્યને કરોડસ્તંભની આપણે આકૃતિ જોઈ હતી, તો કે આવી રીતના લાંબો પછી અહીંયા મણકા જેવી રચના હોય, આવા મણકાઓ આવેલા હોય, તો સાપની અંદર પણ આવો જ કરોડ સ્તંભ આવેલો હોય અને એની અંદર પણ નાના નાના મણકા આવેલા હોય છે અને તેના શરીરમાં પાતળા સ્નાયુઓ આવેલા હોય છે. મનુષ્યમાં જેમ સ્નાયુઓ આવેલા હોય તેમ સાપના શરીરમાં પણ પાતળા સ્નાયુઓ આવેલા હોય છે. તો મનુષ્યમાં જેમ સ્નાયુઓની મદદથી કોઈ પણ હાડકા કે અંગને સરળતાથી હલનચલન કરી શકે, તેવી જ રીતે સાપની અંદર આ કરોડસ્તંભની રચના આવેલી હોય તેમાં તો મણકાઓ વચ્ચે સાંધો આવેલો હોય છે. આ જે મણકાઓની વચ્ચેની જગ્યા છે, વચ્ચેનું પોલાણ છે, તેની વચ્ચે સાંધાઓ આવેલા હોય છે, જેની મદદથી એક મણકો, બીજા મણકો, ત્રીજો મણકો એ બધાને પોતાની રીતે સ્વતંત્ર રીતે
ખસાવી શકીએ, એટલે કે સાપની ગતિ કેવી હોય? આપણે ટૂંકી રીત જોઈએ તો કે આ મણકો આને ધક્કો મારે, આ મણકો આને, એવી રીતે આગળ 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 ધક્કો મારતો જાય અને ઠેર આગળના મુખ પાસેના એટલે કે તેના મોઢા પાસેના મણકા સુધી તેને ધક્કો લાગે, જેની મદદથી એક મણકો બીજા મણકાને, બીજો મણકો ત્રીજા મણકાને, ત્રીજો મણકો ચોથા મણકાને, એમ તેના શીર્ષ સુધી એટલે કે માથા સુધી મણકાને ધક્કો મારે અને સાપ પોતાના શરીરને આગળ વધારે છે. તો તેના કરોડસમ પાછળીઓ અને ત્વચાને કરોડસમ તેની પાછળીઓ અને ત્વચાને એકબીજા સાથે જોડે છે. તો આ સ્નાયુઓ આવેલા હોય છે જે સાપના કરોડસ્તંભ પછી પાછળીઓ, મનુષ્યને જેવી પાછળીઓ હોય તેવી તેના કરતા નાની હોય, પણ પ્રાણીઓમાં પણ પાછળીઓ આવેલી હોય, ગાયમાં પાછળીઓ આવેલી હોય, ભેંસમાં આવેલી હોય, એવી રીતે સાપમાં પણ નાની નાની પાછળીઓ આવેલી હોય છે. પાછળીઓ એટલે આવી પિંજરા જેવી હાડકાની રચના, સાપનમાં આવી નાની રચના આવેલી હોય, આ બધા એકબીજા સાથે જોઈન્ટ હોય. આવી નાની નાની પાછળીઓ જેવી રચના આવેલી હોય તે કરોડસમ પાછળીઓ અને ત્વચાને એકબીજા સાથે જોડે છે. ત્વચાને એકબીજા સાથે જોડે છે. સાપના જે સ્નાયુ હોય શરીરની અંદરના તે કરોડસમ પાછળીઓને ત્વચાને એકબીજા સાથે જકડી રાખે અથવા જોડે છે. ત્યારબાદ જોઈએ તો કે સાપ સરકીને ચાલે છે, તે તો આપને ખબર જ છે કે સાપની પ્રચલનની રીત કેવી હોય, તો કે સરકીને. સાપ સરકીને ચાલે છે. પછી ચાલતી વખતે સાપ શરીરને વણા કાપી ઘણા વલયો બનાવે છે. ચાલતી વખતે સાપ શરીરને ઘણા વણા કાપી ઘણા વલયો બનાવે છે. તો સાપ ની ગતિ આપણે જોઈ છે. સાપ આવી રીતે વળાંક ની જેમ હાલતો હોય, આવી રીતે સાપની અહીંયા વળાંક વાળી રચના હોય તો તે પોતાના શરીરને આવી રીતે વળાંક આપી વલયો બનાવે છે. વલયો એટલે કે મેં તમને શીખડાયું હતું, પાણીમાં જેમ તરંગો ઉત્પન્ન થાય એવી રીતે દરિયામાં મોજામાં કેવી રીતના વલયો ઉત્પન્ન થાય છે, તે એવા જે વળાંક વાળા ગોળાકાર રચના છે, અર્ધ વર્તુળકાર રચના છે, તેને વલયો તરીકે ઓળખવામાં આવે છે. એટલે કે આવી વળાંક વાળી રચના હોય તો આ બધા દરિયામાં આવી રીતના મોજા હોય છે, ઉછળે છે, તો આ બધા તેના પાણીના વલયો તરીકે આપણે ઓળખી શકીએ. એવી જ રીતના સાપ એ પોતાના શરીરમાં આવા વલયો બનાવે છે ને તેનો પ્રત્યેક વલય તેને આગળની તરફ ધકેલે છે. તો આ તેનો પ્રત્યેક વલય તેને આગળની તરફ ધકેલે છે.
પછી આ ક્રિયાનું પુનરાવર્તન થતું રહે છે અને સાપ હોળાક વાળા માર્ગે આગળ વધતો રહે છે તો આ ક્રિયાનું પુનરાવર્તન થતું રહે છે અને સાપ આગળ વધે છે તો શરીરમાં વળાંક વાળી અને તે પેલા વલયો ઉત્પન્ન કરે વલયો ઉત્પન્ન કરે એટલે આવી રીતની વક્રાકાર વલયો ઉત્પન્ન કરીને છેલ્લા મણકાથી માંડીને કરોડ સ્તંભના મુખ આગળના પેલા મણકા સુધી પાછળથી તે મણકાને વલયો ઉત્પન્ન કરી ધક્કા મારતા રહે ઠેઠ મુખ સુધીના આગળના મણકા સુધી ધક્કો લાગે જેની મદદથી આ સાપ પોતાની શરીરને આગળની તરફ ધકેલે છે આ ક્રિયાનું વારંવાર પુનરાવર્તન થતું રહે એટલે કે વારંવાર સાપ પોતાના શરીરમાં આવી રીતના વળાંક અને વલયો ઉત્પન્ન કરતો રહે જેની મદદથી મણકાઓને સતત સતત ધક્કો લાગતો રહે અને સાપ આગળની તરફ ગતિ કરતો રહે હવે તેના શરીરના સ્નાયુઓ મજબૂત હોવાથી તે અત્યંત ઝડપથી ગતિ કરી શકે છે સાપના શરીરના સ્નાયુઓ અત્યંત મજબૂત હોવાથી તે ઝડપથી ગતિ કરી શકે છે સાપની અંદર જે સ્નાયુઓ આવેલા હોય છે તે તેની પાસળીઓ કરોડ સ્તંભ અને ત્વચાને એકબીજા સાથે જોડી રાખે છે હવે આ શરીરના સ્નાયુઓ અત્યંત મજબૂત હોવાથી ઝડપથી તેના શરીરને ધક્કો લાગે તો પણ તેનું શરીર મજબૂત હોવાથી તેના સ્નાયુઓ મજબૂત હોવાથી તે ઝડપથી ગતિ કરી શકે છે પહેલેથી જોઈએ તો કે સાપને પગ હોતા નથી અને સાપને શરીરમાં લાંબો કરોડ સ્તંભ આવેલો હોય છે એટલે કે સાપ આપણે વાસ્તવિક જીવનમાં 6 ફૂટ 7 ફૂટ 8 ફૂટ અને મોટા મોટા 12 ફૂટ સુધીના સાપ પણ કોબરા પ્રજાતિના આપણે જોવા મળે છે જેવડા સાપ હોય એવડો જ લાંબો તેનો કરોડ સ્તંભ આવેલો હોય છે તો આ કરોડ સ્તંભની મદદથી તે પોતાની પ્રચલન કે ગતિ કરી શકે છે ત્યારબાદ સાપના શરીરમાં પાતળા સ્નાયુઓ આવેલા હોય છે એટલે કે સાપના શરીરમાં નાના નાના પાતળા સ્નાયુઓ આવેલા હોય જેની મદદથી કરોડ રજ્જુના વચ્ચેના અહીંયા જે મણકાઓ આવેલા હોય છે તે મણકાઓનું હલનચલન સાંધાઓની મદદથી થઈ શકે છે પછી આ સ્નાયુઓની મદદથી સાપનો કરોડ સ્તંભ પાસળીઓ અને ત્વચા ત્રણેય ભાગ એકબીજાની સાથે જોડે છે એટલે કે જકડી રાખે છે સ્નાયુઓની મદદથી તેનો કરોડ સ્તંભ ત્વચા અને પાસળીઓનો ભાગ એકબીજાને જોડી રાખે છે તો સ્નાયુઓ એકબીજાને આ ત્રણેય ભાગોને સાપના જોડવામાં પણ કામ આવે તેના સાંધાઓના હલનચલનમાં પણ કામ આવે ત્યારબાદ સાપ સરકીને ચાલે છે તો સાપનું પ્રચલન કેવું થયું સરકવું પછી ચાલતી વખતે સાપ શરીરને ઘણા વળા કાપી વલયો બનાવે છે એટલે કે આવી રીતના સાપ પોતાના શરીરને વળા કાપી ઘણા બધા વલયો બનાવે છે હવે તેના પ્રત્યેક વલય તેને આગળની તરફ ધકેલે છે તો તેના આ પ્રત્યેક વલય તેને આગળની તરફ ધકેલે એટલે કે આગળ વધારે છે હવે આ ક્રિયાનું પુનરાવર્તન થતું રહે જેનાથી સાપ આગળ વધે છે એટલે કે સતત ને સતત આ મણકાઓ એકબીજાને પાછળથી લઈ અને આગળ સુધી ધક્કો મારતા રહે જેને લીધે સાપ આગળ વધતો રહે
સાપના સ્નાયુઓ અત્યંત મજબૂત હોવાથી તે ઝડપથી ગતિ કરી શકે છે. તો સાપ કેવી રીતે ગતિ કરી શકે છે તેના માટેના પ્રશ્નને વ્યવસ્થિત રીતે વિદ્યાર્થી મિત્રો ફેરબુકમાં લખી લો. વિદ્યાર્થી મિત્રો ત્યારબાદ સ્વાધ્યાયના પ્રશ્નો તરફ જઈએ. અહીંયા આપણો આખો પાઠ નંબર 8 શરીરનું હલન ચલન પૂર્ણ થાય છે. સાપ કેવી રીતે ગતિ કરે અને પછી સ્વાધ્યાયના પ્રશ્નો જોઈએ આપણે. તો તેમાં પેલા છે ખાલી જગ્યા પૂરો. તો અસ્થિઓના સાંધા શરીરને ખાલી જગ્યામાં મદદ કરે છે. પેલો છે સ્વાધ્યાય 8 નો પ્રશ્ન પેલો, એમાં ખાલી જગ્યા પૂરવાની છે. શું છે? તો કે અસ્થિઓના સાંધા શરીરને, અસ્થિઓ એટલે હાડકાઓના સાંધા, સાંધા શરીરને તેમાં મદદ કરે ખાલી જગ્યામાં શું આવે? તો કે હલન ચલનમાં મદદ કરે છે. સાંધાઓ હોય તે હાડકાઓના હલનચલન માટે તેને મદદ કરે છે. સાંધાઓ ન હોય તો હાડકાઓનું હલનચલન સ્વતંત્ર રીતે હલનચલન થઈ શકતું નથી. ત્યારબાદ તે બીજો પ્રશ્ન, તો કે અસ્થિઓ અને કાષ્ઠીઓ સંયુક્ત રીતે શરીરનું શું બનાવે છે? અસ્થિઓ અને કાષ્ઠીઓ સંયુક્ત રીતે શરીરનું શું બનાવે? તો કે કંકાળ બનાવે છે. ત્યારબાદ પ્રશ્ન નંબર 3 ઉપર જઈએ. તો કે કોણીના હાડકા ખાલી જગ્યા સાંધા વડે જોડાયેલા હોય છે. કોણીના હાડકા ખાલી જગ્યા સાંધા એટલે કેવા સાંધા આવશે?
મિજાગરા કાંધા વડે જોડાયેલા હોય છે. ત્યારબાદ ચોથું, તો કે ગતિ કરતી વખતે ખાલી જગ્યાના સંકોચનથી હાડકા ખેંચાય છે. ગતિ કરતી વખતે ખાલી જગ્યામાં શું આવશે? સ્નાયુઓના સંકોચનથી હાડકા ખેંચાય છે. વિદ્યાર્થી મિત્રો, આ ચાર ખાલી જગ્યાઓને વ્યવસ્થિત રીતે ફેરબુકમાં અને બુકમાં પણ જ્યાં ખાલી જગ્યા આપી છે ત્યાં બંને જગ્યાએ લખી લો. વિદ્યાર્થી મિત્રો, પ્રશ્ન નંબર 2 છે, ખરા ખોટા. એમાં પેલું જોઈએ ખરા ખોટામાં, તો કે બધા પ્રાણીઓની ગતિ અને ચાલ એક સમાન હોય છે. બધા પ્રાણીઓની ગતિ અને ચાલ એક સમાન હોય છે. તો તે સાચું છે કે ખોટું? તેમાં આવશે ખોટું, ફોલ્સ. શું કામે? તો કે આપણે જોઈ શકીએ કે ગાય છે, કૂતરો છે, ભેંસ છે, સિંહ છે, વાઘ છે, એ બધા જમીન પર ચાલે છે. તો એની પ્રચલનની રીત ચાલીને, દોડીને અથવા કૂદીને થાય. પછી પક્ષીઓ છે, તો પક્ષીઓ આકાશમાં ઉડી શકે છે, તો તેની પ્રચલનની રીત આકાશમાં ઉડવાની થઈ. ત્યારબાદ તે ચાલી પણ શકીએ, ઉડી પણ શકીએ. પછી માછલીઓને એ બધું છે, તો તે પાણીમાં તરી શકે છે. તો આમ બધા પ્રાણીઓની ગતિ અને ચાલ એક સમાન કહેવાય ન કહેવાય, કારણ કે માછલી પાણીમાં તરી શકે છે, ગાય ભેંસ જમીનમાં ચાલે છે. તો આ બધાની ગતિ અને હલનચલન અલગ અલગ થયું, તો આ વિધાન ખોટું છે. ત્યારબાદ બીજું વિધાન, તો કે અસ્થિ એ અસ્થિની સાપેક્ષમાં કઠણ હોય છે. અસ્થિ એ અસ્થિની સાપેક્ષમાં કઠણ હોય છે. તો આ વિધાન સાચું છે કે ખોટું? તો કે ખોટું. શું કામે? તો કે કાચી હોય એ નરમ હોય છે, જ્યારે અસ્થિઓ હોય તે કઠણ હોય છે. એટલે કે કાષ્ઠીઓ કઠણ ન હોય, પરંતુ અસ્થિઓ કાષ્ઠીની સાપેક્ષે કઠણ હોય છે. કાષ્ઠી એટલે કે શું? તો કે કાન પાસેનું જે નરમ હાડકું આવેલું હોય વિદ્યાર્થી મિત્રો, તેને કાષ્ઠી કહેવાય. અને હાથના જે હાડકાઓ હોય, પગના હાડકાઓ હોય, એને અસ્થિ તરીકે ઓળખવામાં આવે. તો પગ અને હાથના જે હાડકાઓ હોય છે તે વધારે કઠણ હોય છે, જ્યારે કાષ્ઠીઓ છે તેની સાપેક્ષમાં
નરમ હોય છે એટલે આનું ઉલટું આપેલું હોય તો આ વિધાન સાચું થાય, પરંતુ અહીંયા કાષ્ઠી આપેલું છે તો કાષ્ઠી કઠણ હોતું નથી, અસ્થિ કઠણ હોય છે। ત્યારબાદ ત્રીજું વિધાન તો કે આંગળીઓમાં હાડકામાં સાંધા હોતા નથી, આંગળીઓના હાડકામાં સાંધા હોતા નથી। આ વિધાન શું થાય તો કે ખોટું, ફોલ્સ। શું કામે? તો આંગળીઓના હાડકા જે છે તેમાં સાંધા હોય છે, આંગળીઓ અહીંથી પણ વળી શકે છે આવી રીતના, અહીંયા વચ્ચેથી પણ વળી શકે છે, આગળના ટેરવા પરથી વળી શકે છે, તો આ એક જ આંગળીમાં કેટલા ત્રણ સાંધાઓ આવેલા હોય છે, અને અહીંયા એમ કહે છે કે આંગળીઓના હાડકામાં સાંધા જ હોતા નથી, તો આ વિધાન શું થાય? ખોટું। ત્યારબાદ ચોથું કે અગ્રબાહુમાં બે અસ્થિ હોય છે, અગ્રબાહુમાં બે અસ્થિ હોય છે, તો આ વિધાન શું થશે? સાચું, ટ્રુ। શું કામે? તો કે આગળના હાથ હોય છે તો એમાં બે હાડકાઓ હોય છે, આ બાજુ કાંડા પછીના હોય તે બધાને કાષ્ઠી તરીકે ઓળખવામાં આવે, પરંતુ આ જે હાડકાઓ હોય છે અગ્રબાહુ એટલે આગળના બે હાથ, એમાં કેટલા બે અસ્થિ, એક આ અસ્થિ મોટું હોય આખું અહીંયા સુધીનું ને બીજું અસ્થિ અહીંયા સુધીનું હોય, તો એ બે હાથમાં અગ્રબાહુમાં કેટલા બે બે અસ્થિ હોય છે। પછી પાંચમું વિધાન છે વંદામાં બાહ્ય કંકાલ જોવા મળે છે, વંદામાં બાહ્ય કંકાલ જોવા મળે છે, આ વિધાન શું થશે? ખોટું। અલા, આ વિધાન શું થશે? સાચું। શું કામે? તો આપણે વંદાની શરીર રચના ભણી ગયા કે વંદાને બાહ્ય કંકાલ હોય છે, એટલે કે બહારની બાજુ કંકાલ જેવી રચના, જે કોફી કલરનું હોય છે તે બાહ્ય કંકાલ આવેલું હોય છે। તો વિદ્યાર્થી મિત્રો, આ ખરા ખોટાને પોતાની બુકમાં પણ ટીક કરી લો અને ફેરબુકમાં પણ લખવાના રહેશે। વિદ્યાર્થી મિત્રો, આજે આપણે અહીં સુધી રાખીશું સ્વાધ્યાયના પ્રશ્ન નંબર 3 અને 4, ને આપણે નેક્સ્ટ લેક્ચરમાં જોઈશું। ત્યારબાદ આપણું ચેપ્ટર નંબર 8 અહીં પૂરું થાય છે, ત્યારબાદનું નવું ચેપ્ટર આપણે નેક્સ્ટ લેક્ચરમાં જોઈશું। જય હિન્દ, જય ભારત।